તાજેતરમાં અંકલેશ્વરથી મળતી માહિતી મુજબ અંકલેશ્વરથી જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં તીક્ષ્ણ હથિયારો સાથે ચોરોનો આતંક વધવા પામ્યો છે, જેમાં ચોરે એક સાથે ચાર કેમિકલ કંપનીઓને નિશાન બનાવતા પોલીસ પેટ્રોલિંગ અને નોટિફાઈડ સિક્યોરિટી પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે. આ અંગે ઉમેશભાઈ ગોંડલિયા દ્વારા માહિતી આપવામાં આવી છે. તો આવો સાંભળીએ રિદ્ધિ સિદ્ધિ કેમિકલ અંકલેશ્વરના ઉમેશભાઈ ગોંડલિયાની શું પ્રતિક્રિયા છે. આજે રોજ અમારી જે કંપની છે રિદ્ધિ સિદ્ધિ કેમિકલ્સ, તેમાં રાત્રે 12:30 વાગ્યાથી બે જે ધારિયા તીક્ષ્ણ હથિયારો લઈને બે ચોર આવેલા અને આગળની ગ્રીલ અને બંને દરવાજાના લોક તોડી ફર્નિચરને ભયંકર નુકસાન કરાવી અને અંદરના જે ટેબલના બી લોક તોડી અને અંદર પરચુરણ રહેલો પૈસા તે લઈ ગયેલા છે. અને મેઇન વસ્તુ તો એ છે કે એના હાથમાં જે હથિયાર એવા ધારદાર હતા કે કોઈ મારા માણસ બી જાગીને બી પાસે જાય તો એની પાસે જઈ ના શકે અને એને બી ડેમેજ કરે એવા તીક્ષ્ણ હથિયારો લઈને એ બંને આવેલા હતા. મારી કંપનીની બાજુમાં રહેલી પ્રિન્ટેક ઇન્ડસ્ટ્રી પ્રિન્ટેક કેમિકલ્સ એમાં બી ત્યાં બી એને દરવાજા અને લોક તોડેલ છે. એ સિવાય બે કંપની ડેકન એગ્રીટેક અને કોહિનૂર પ્લાસ્ટિક એ બંને અમારા બંનેને અહીંથી તોડી ત્યાં ગયેલા છે અને ત્યાં બી એ લોકોએ ચોરી કરેલી છે અને ત્યાં બી ઘણું નુકસાન કરેલું છે. ટોટલ ચારેય કંપની થઈને અંદાજિત 50,000 આસપાસની મતાની ચોરી થયેલી છે. હા, મેં પોલીસને જાણ કરેલી છે અને એને સીસીટીવી ફૂટેજ બી આપેલા છે. ખાસ કરીને ધારિયાધારી ગેંગ છે, પોલીસ પેટ્રોલિંગ અને નોટિફાઈડની પેટ્રોલિંગ પર શું કહેશો આપ? એ લોકોની મેઇન વસ્તુ તો શું છે કે આજે જે વસ્તુ જોવા મળેલી છે ત્યાં એવું થઈ છે કે અત્યારે 12:30 વાગ્યામાં જો કોઈ હથિયારો લઈને આટા મારતા હોય જીએડીસીની અંદર, ત્યાં લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે. આપણે બહેરાઓ લોકો લેડીઝ લોકો બી રાઉન્ડ રાત્રે કોઈ ગરબામાંથી આવતા હોય અને આવી રીતે હથિયાર લઈને નીકળતા હોય તો એની માટે બી બહુ રિસ્કી થઈ જાય છે. પેટ્રોલિંગને લઈને ખાસ શું કહેશો? બંને ટીમ છે આપણે ત્યાં, નોટિફાઈડની બી ટીમ છે અને પોલીસની પણ ટીમ છે, પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે. પેટ્રોલિંગમાં મેઇન વસ્તુ છે એ લોકો તો પેટ્રોલિંગ કરતા હશે રાત્રે, પણ હવે એને મેઇન થોડુંક વધારે ધ્યાન આપીને પેટ્રોલિંગ કરવું પડશે. કારણ કે જે નાના હથિયારો હોય તો કોઈ છુપાવીને આવી શકે, એમની હાથમાં જે હથિયારો છે એકદમ ઘણા મોટા હથિયારો છે. તમને ફરીવાર જણાવી દઈએ અંકલેશ્વરથી જે સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વર જીઆઈડીસીમાં તીક્ષ્ણ હથિયારો સાથે ચોરોનો આતંક વધવા પામ્યો છે, જેમાં ચોરો એક સાથે ચાર કેમિકલ કંપનીઓને નિશાન બનાવતા પોલીસ પેટ્રોલિંગ અને નોટિફાઈડ સિક્યોરિટી પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે. આ અંગે ઉમેશભાઈ ગોંડેલા દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી.